અમદાવાદથી જ્યાં દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા એએમટીએસ ડ્રાઈવરનો મુદ્દો, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ વિભાગ હરકતમાં આવ્યું છે. વહેલી સવારે ડ્રાઈવરનું રેન્ડમ ચેકિંગ હાથ ધરાયું હતું. બ્રેથ એનેલાઇઝર દ્વારા ડ્રાઈવરની તપાસ કરાઈ રહી છે. ડ્રાઈવરના બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ સઘન બનાવાયા છે. ગઈકાલે એએમટીએસ ડ્રાઈવર નશાની હાલતમાં પકડાયો હતો. ત્યાર પછી એએમટીએસે આ કાર્યવાહી શરૂ કરી છે. રેન્ડમ ચેકિંગ થઈ રહ્યું છે બ્રેથ એનેલાઇઝર દ્વારા. જે તે ડ્રાઈવર નશામાં છે કે નહીં તેની વિગતો તપાસાઈ રહી છે. ગઈકાલે જ એએમટીએસનો એક ડ્રાઈવર નશાની હાલતમાં પકડાયો હતો. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જિજ્ઞેશ. જિજ્ઞેશ, શું છે બધું અપડેટ? ચિરાગ, જે પ્રમાણે ગઈકાલની વાત કરવામાં આવે તો એએમટીએસના ડ્રાઈવર પીધેલી હાલતમાં હતા. કેફી દ્રવ્ય પીધું હોવાનું બસમાં રહેલા મુસાફરીઓને ધ્યાન પર આવ્યું હતું. તરત જ બસને રોકી દેવામાં આવી. મુસાફરોએ વિરોધ કર્યો અને જે ડ્રાઈવર હતો તે ડ્રાઈવરને પોલીસના જાપ્તામાં આપવામાં આવ્યો. જે કોન્ટ્રાક્ટર હતો તે કોન્ટ્રાક્ટર સામે કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી અને પેનલ્ટી કરવામાં આવી. પરંતુ જે પ્રકારે તમામ મુસાફરો હતા તેમના જીવ જોખમમાં હતા એ બાબત નિશ્ચિત છે. અને આ જ બાબતની ગંભીરતા અને ધ્યાન પર રાખી અને ડ્રાઈવરને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યો. આ બાબત ગઈકાલની હતી. આજે ફરી વખત આ પ્રકારની ઘટના ન બને તે માટે તમામ ડ્રાઈવરોની બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી અને તમામ ડ્રાઈવરો પીધેલી હાલતમાં છે કે કેમ તેની ચકાસણી કર્યા બાદ જ તેમને બસમાં બેસાડવામાં આવ્યા અને તેમને તેમના રૂટ પર, નિયત રૂટ પર મોકલવામાં આવ્યા. સીધી વાત છે કે ઘોડા નાસી છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ કોર્પોરેશનમાં જોવા મળતી હોય છે. તે જ પ્રકારના દ્રશ્યો આ વખતે જોવા મળ્યા. ધન્યવાદ જિજ્ઞેશ, તમામ જાણકારી બદલ. ગઈકાલની ઘટના બાદ હવે મોડે મોડે જાણે તંત્ર જાગ્યું છે અને એએમટીએસ દ્વારા ડ્રાઈવર પીધેલી હાથમાં છે કે નહીં તેનું ચેકિંગ આજે સવારે શરૂ કરાયું છે.